नमस्कार विद्यार्थी मित्रों, नाटक विद्यालय में आपका हार्दिक स्वागत है। धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन में गया वीडियो में अंदर आ रहे चैप्टर नंबर 2 संचालन ना सिद्धांतों की प्रस्तावना, संचालन ना सिद्धांतों नो अर्थ और તેના ख्याल विषय अभ्यास करेलो હતો। હવે આજના વિડિયો ની અંદર 3 માર્ક ની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્ન એટલે કે સંચાલન નું સ્વરૂપ અને મહત્વ વિશે અભ્યાસ કરવાનો છે કે સંચાલન સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જણાવો અથવા તો સંચાલનના સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ જણાવો કે સંચાલનના સિદ્ધાંતો કેવા હોય છે તેનાથી શું થઈ શકે છે અને ત્યારબાદ બીજો પ્રશ્ન છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જેને બીજા ફાયદા પણ કહેવાય અથવા તો એમ પણ કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો શા માટે જરૂરી છે अमलवारी दरेक कार्य चोक्कसपणे व्यवस्थित रीते थई शके छे। જેમ ધંધાકીય એકમનો પ્રકાર અલગ અલગ હોય છે, કદ અલગ અલગ હોય છે, તેવી જ રીતે સંચાલન પણ તેના કેવો હોય છે અલગ અલગ, અને સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં પણ શું હોય છે ફેરફાર હોય છે। પણ સંચાલનના સિદ્ધાંતો એક સામાન્ય રીતે કેટલા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે જેની અંદર પહેલું છે સાર્વત્રિક સ્વીકૃતિ અથવા સર્વવ્યાપક કે જ્યાં પણ માનવીઓ સમૂહમાં મળીને કામ કરે છે તે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો હોય છે, પરંતુ ધંધાકીય એકમનો કદ, પ્રકાર અને સ્વરૂપ આધાર સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં શું હોય છે ફેર। દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે કે કાર્યની વહેંચણીનો સિદ્ધાંત, જો ધંધાકીય એકમનું કદ મોટું હોય, વિશાળ પાયા પર આર્થિક પ્રવૃત્તિ થતી હોય તો અહીંયા સિદ્ધાંત છે લાગુ પાડી શકાય, જ્યારે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કર્મચારીની સંખ્યા ઓછી હોય તો એ કાર્યની વહેંચણી કરી શકાતી નથી। આમ ધંધાકીય એકમનું કદ, પ્રકાર અને સ્વરૂપને આધારે સંચાલનના સિદ્ધાંતોની લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ જ્યાં માનવી સામૂહિક પ્રવૃત્તિ કરે છે તે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો હોય છે, તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક અથવા સાર્વત્રિક સ્વીકૃતિ ધરાવે છે। ત્યારબાદ બીજું છે પરિવર્તનશીલતા, એટલે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, કેવા છે પરિવર્તનશીલ। અગાઉ આપણે જોઈતા ખ્યાલની અંદર કે વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતો જડ છે, તેમાં ફેરફાર કરી શકતા નથી, પરંતુ સંચાલનના સિદ્ધાંતો છે પરિવર્તનશીલ છે, ફેરફાર કરવો હોય તો કરી શકાય છે। સંચાલન કરતી વખતે જ્યારે સંચાલકને કોઈ પણ સિદ્ધાંત છે કે બંધ બેસતો ન લાગે અથવા કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેને લીધે સંચાલનના સિદ્ધાંતમાં ફેરફાર કરવો પડે તેમ છે તો તેમાં ફેરફાર કરી શકાય છે અને સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે, તેથી સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે। હવે સૌપ્રથમ તો કે આ પરીક્ષાની અંદર પૂછાય તો લખવું કઈ રીતે, તો કે સૌપ્રથમ તો સાર્વત્રિક સ્વીકૃતિ અને સર્વવ્યાપકની અંદર શું લખવું, તો કે દરેક જગ્યાએ કે જ્યાં માનવી સામૂહિક પ્રવૃત્તિ કરે છે ત્યાં સંચાલનના સિદ્ધાંતો હોય છે, ધંધાકીય એકમનું કદ, પ્રકાર અને સ્વરૂપને આધારે લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ સામૂહિક પ્રવૃત્તિ થતી હોવાથી સંચાલનના સિદ્ધાંતો ત્યાં હોય છે, જેથી તેને સર્વવ્યાપક અથવા તેને સાર્વત્રિક સ્વીકૃતિ મળે છે। ત્યારબાદ બીજો મુદ્દો છે પરિવર્તનશીલ, એની અંદર લખવું શું, તો કે મુદ્દા નંબર 1 સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, સમય અને સંજોગ અનુસાર સંચાલક સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકે છે। ત્રીજો મુદ્દો સંચાલન કરતી વખતે સંચાલકને કોઈ સિદ્ધાંત બંધ બેસતો ન લાગતો હોય તો પણ તેમાં ફેરફાર કરી શકે છે, કે ફેરફાર કરવો આવશ્યક છે, તેથી તે પરિવર્તનશીલ છે। ત્યારબાદ છે સામાન્ય માર્ગદર્શિકા, એટલે કે સંચાલનના
કર્મચારી પણ નથી મળતા અને વિશાળ પ્રમાણમાં યોગ્ય યંત્રો પણ નથી મળતા
કેવા છે મર્યાદિત છે મર્યાદિત છે તો આપણે એનો ઉપયોગ પર કેવો કરવો જોઈએ ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ ઇષ્ટતમ ઉપયોગ એટલે શું તે કે જે સાધનો છે એનો બગાડ ઓછો થાય અને એમાંથી લાભ આપણને વધુ મળે આવો ઇષ્ટતમ ઉપયોગ સંચાલનના સિદ્ધાંતની મદદથી થઈ શકે છે હવે એની અંદર લખું છું તો કે એકમના કામ કરતા માનવી અને યંત્ર બંને મર્યાદિત છે બીજું તેથી તેનો ઉપયોગ ઇષ્ટતમ રીતે થાય તે જરૂરી છે ઇષ્ટતમ ઉપયોગ એટલે ઓછો બગાડ અને વધુ લાભ ત્રીજો મુદ્દો એની અંદર કે સંચાલનના સિદ્ધાંતોની મદદથી આવા મર્યાદિત સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવામાં મદદ કે સંચાલનની અંદર ડગલે કે પગલે નિર્ણયો લેવા પડતા હોય છે તો આ નિર્ણયો વૈચારિક રીતે હોવા વૈચારિક રીતે એટલે કે વિચારીને લીધેલા હોવા જોઈએ હંમેશા હકીકતને આધારે એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર અંદાજાથી તમે નિર્ણય લઈ શકો નહીં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને વિચારીને વૈજ્ઞાનિક ઢબે નિર્ણયો લેવા જોઈએ જેનાથી તે નિર્ણયો છે ધંધાકીય એકમમાં સારી પરિસ્થિતિ ઊભી કરે તો આવા નિર્ણયો લેવામાં માર્ગદર્શન પૂરું પાડે છે તેથી કહી શકાય કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે મે એની અંદર લખું છું તો કે સંચાલનમાં લેવામાં આવતા નિર્ણય હકીકતને આધારિત વ્યવહારુ અને હેતુને સુસંગત હોવા જોઈએ આવા નિર્ણય લેવામાં સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થાય છે અથવા તો આવા નિર્ણય લેવામાં સંચાલનના સિદ્ધાંતો છે તક પૂરી પાડે છે અથવા માર્ગદર્શન આપે છે ત્યારબાદ છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવું ધંધાકીય પર્યાવરણની અંદર તો કે આંતરિક પરિબળ પણ આવે અને બહારના પરિબળ પણ આવે આંતરિક પરિબળ એટલે કે જે ધંધા સાથે સીધી રીતે જોડાયેલા છે તે ધંધાની પાસે આંતરિક પરિબળ અથવા તો અંદરનું પર્યાવરણ અને ધંધાની બહારનું પર્યાવરણ જેમ કે સરકાર ગ્રાહક બજાર કાચો માલ પૂરો પાડનાર લેણદારો સરકારના કાયદાઓ આ તમામ ધંધાનું બહારનું પર્યાવરણ છે હવે બહારના પર્યાવરણમાં ફેરફાર થાય તો આપણે ધંધામાં પણ ફેરફાર કરવો પડે છે હવે પરિસ્થિતિ જેમ બદલાય છે તેવી રીતે આપણે ધંધાકીય એકમમાં પણ ફેરફાર લાવવો પડે તો જ તે પરિસ્થિતિમાં આપણે સંચાલન કરી શકીએ નકર કરી શકતા નથી એટલે સંચાલનના સિદ્ધાંતોની મદદથી આપણે આપણા ધંધાકીય એકમમાં પરિસ્થિતિને આધારે ફેરફાર લઈ આવી શકીએ છીએ એની અંદર લખું છું તો કે ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને આધારે ધંધામાં ફેરફાર કરવો જરૂરી બને છે ધંધામાં ફેરફાર કરતી વખતે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ મદદરૂપ થાય છે તેથી કહી શકાય બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ સામાજિક જવાબદારી અદા કરવાનો હેતુ અગિયારમા ધોરણમાં તમે ભણી ગયા છો કે ધંધો અને સમાજ બંને અવિભાજ્ય અંગ છે એટલે કે અલગ પાડી શકાતા નથી સમાજ વગર ધંધાનું અસ્તિત્વ નથી ધંધાનો હેતુ નફાનો હોય છે પરંતુ માત્ર એક નફાનો જ હેતુ નથી હોતો સમાજનું કલ્યાણ થાય સમાજનો વિકાસ થાય તેવો હેતુ પણ સંચાલનના સિદ્ધાંતોનો હોય છે સંચાલનનો હોય છે તો હવે સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે યોગ્ય રીતે ઉત્પાદનની પ્રક્રિયા થાય ઉત્પાદન પ્રક્રિયા થાય તો સમાજનું કલ્યાણ પણ થઈ શકે છે પણ સરળતાથી સંચાલન કરવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે તેથી કહી શકાય સંચાલનના અર્થ તો ધંધાકીય એકમને સામાજિક જવાબદારી અદા કરવામાં પણ સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે હવે એની અંદર લખું છું તો કે ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય છે પરંતુ એકમાત્ર નફાનો હેતુ હોતો નથી બીજું તો કે ધંધો અને સમાજ બંને અવિભાજ્ય અંગ છે તેથી ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી રહેલી હોય છે ત્યારબાદ ત્રીજું ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા અથવા જવાબદારીઓ અદા કરવા માટે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ મદદરૂપ થાય છે ત્યારબાદ છે સંશોધન તાલ અને વિકાસ માટે ઉપયોગી જે સંશોધન એટલે સતત ખોજશોધ કરવી એટલે સંશોધન તાલીમ એટલે તાલીમ અને વિકાસ બંને તો કે મોટે ભાગે મળતા હતા શબ્દ છે તાલીમ એટલે શું તો કે કર્મચારીને કામ કાર્ય માટે આપવામાં આવતું જ્ઞાન અને વિકાસ એટલે તો કે અધિકારીઓને આપવામાં આવતું જ્ઞાન
विकास कार्य करे कारण के निचली सपाटी में कर्मचारी समावेश थाय छे अने मध्य सपाटी में अधिकारी फरीथी कहूं छूं तालीम એટલે શું વિકાસ એટલે શું તાલીમ એટલે કર્મચારીને આપવામાં આવતું જ્ઞાન અને વિકાસ એટલે તો કે અધિકારીઓને આપવામાં આવતું જ્ઞાન અને સંશોધન એટલે શોધ સંચાલનની અંદર સતત કોઈ શોધખોળ કરવી હોય સંચાલનમાં તાલીમ અને વિકાસનો કાર્યક્રમ યોજવો હોય તો સંચાલનના સિદ્ધાંતની મદદથી સંશોધન તાલીમ અને વિકાસનું કાર્ય કરી શકાય છે હવે આની અંદર લખું છું કે સંચાલનનો સતત વિકાસ કરવા માટે સંચાલનની અંદર સંશોધન તાલીમ અને વિકાસના કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે સંચાલનના સિદ્ધાંતોની મદદથી આવા કાર્ય સરળતાથી કરી શકાય છે જેથી સંચાલનનો વિકાસ થાય આ તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ બંને પ્રશ્ન ખૂબ જ સરળ છે અને આઈપી પણ છે ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્ન હોમવર્કની અંદર સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ વિગતે મે જે મુદ્દાવાઈઝ સમજાવ્યું તેવી રીતે લખીને પાકું કરવાનું રહેશે હવે પછીના વિડિયોની અંદર આપણે સંચાલનની અલગ અલગ વિચારધારાઓ વિશે અભ્યાસ કરીશું